જામનગરમાં હોળીના દિને સૂર્યાસ્ત પછી ઝઘડાઓ થવાના યોગ હોય એમ હિંસાની વિવિધ ઘટનાઓ સામે આવી હતી શહેરમાં વાલ્કેશ્વરી નગરી નજીક સૌમ્ય નામના તરુણને આંતરીને અમુક શખ્સોએ માર માર્યો હોવાની રાવ ઉઠી હતી આરોપી પક્ષે પણ પીડિત યુવાનના ગ્રુપ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો દાવો કરતા સામ ફરિયાદ નોંધાઈ છે જોડિયા ભૂંગામાં બાળકોના કજિયામાં વયસ્કો કૂદી પડતા મહિલાઓ વચ્ચે તેમજ અન્ય શખ્સો વચ્ચે પણ ધડબડાટી બોલી ગઈ હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ પ્રકરણમાં પોલીસે સાત આરોપીઓની શોધખોળ આરંભી છે જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવેલ હતી આ બેઠકમાં જામનગર જિલ્લામાં તેમજ તાલુકાઓમાં ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં કુલ ત્રણસો પિસ્તાલીસ કામો માટે કુલ રૂપિયા આઠસો વીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ખીજડીયા ખાતેથી ગામ તળાવને ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર બાવીસના પાંચમા તબક્કાની શરૂઆત કરાવી હતી કૃષિ પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું જોડિયા તાલુકાના લખતર ગામે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો તથા ખેડૂતોના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા તથા તેમની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે અને એ દિશામાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર હાલ કામ કરી રહી છે ટેકાના ભાવથી ખરીદી પાક ધિરાણ કૃષિ તથા પશુપાલન યોજનાઓ વગેરેના માધ્યમથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર પ્રયાસરત હોવાની ખાતરી આપી હતી